રાજ્ય સરકાર દ્વારા એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવે છે અને સાફ સફાઈની કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ રાજપીપળાના 4 શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થતા આસપાસ રહેતા લોકો દુર્ગંધી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રાજપીપળામાં 4 શૌચાલયોમાં ગંદકીના મુદ્દે ધારાસભ્ય પીડી વસાવાએ નગરપાલિકામાં લેખિત અરજી કરતા પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાએ શૌચાલયોની વિઝીટ લઈ તંત્રના કર્મચારીઓને તાકીદે શૌચાલયો સાફ સફાઈ કરવા માટેની સૂચના આપી હતી. રાજપીપળા નગરપાલિકાના વહીવટકર્તાઓને એક નમ્ર વિનંતી છે કે એક રાજપીપળામાં જે 4-5 પે એન્ડ યુઝ જે શૌચાલય આવ્યા છે એ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. એમાં ગંદકી એટલી બધી છે કે તમારાથી પગ ના મુકાય, તમારાથી પેશાબ કરવા જવો હોય અથવા તો બીજે જવું હોય તો તમારા એટલા દુર્ગંધ મારે છે કે જ્યાં તમારાથી નાકે તમારે રૂમાલ મૂકીને અંદર જવું પડે એવી પરિસ્થિતિ આ શૌચાલયની છે. એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને એક બાજુ વહીવટકર્તાઓ એમને કદાચ એનજીઓને જો આપ્યું હોય આ કામ તો એનજીઓ પાસે નગરપાલિકાના શાસકોએ સખ્તાઈથી કામ કરવું જોઈએ, કામ લેવું જોઈએ અને જો કામ એમાં સુધારો નહીં લાવે સ્વચ્છતા તો એને કામ આપવું જોઈએ, રદ કરવું જોઈએ અને બીજી એજન્સીને આપવું જોઈએ. પણ આ ગંદકી કાલે ઉઠીને રોગચાળો ફાટી નીકળશે એના માટે કોણ જવાબદાર છે, એનજીઓ કે નગરપાલિકા? એના માટે સખતમાં સખત પગલાં લેવા માટે હું તમારા માધ્યમથી વિનંતી કરું છું. અમને રજૂઆત મળતા જે પેન્ટ યુઝ ટોયલેટ અને મુતરડી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી છે એના મેન્ટેનન્સ અંગેની ફરિયાદો મળતા આજરોજ અમે અત્યારે આ વિઝિટ લીધી છે. એમાં અમને જે ઉણપ દેખાય છે તેના માટે તાત્કાલિક એ ઉણપ દૂર કરાવવા અને રિપેરિંગ કરાવવા માટે જે સંચાલન સોંપવામાં આવ્યું છે એ સંસ્થાને નોટિસ આપીને તાત્કાલિક પ્રશ્નનો નિકાલ થાય માટે કાર્યવાહી અમારા દ્વારા હાથ ધરવામાં આવનાર છે. અને સાહેબ, આજે તમે સ્થળ વિઝિટ કરી છે તો તમે જે શૌચાલયની હાલત જોઈ છે તો શું લાગે છે જે કામ થયું છે એમાં જે ગુણવત્તાવાળી વસ્તુ વપરાવી જોઈએ તો વપરાય છે? ગુણવત્તાની બાબત તો અત્યારે આવતી નથી, હાલ તો અમારે ખાસ એને મેન્ટેનન્સની વસ્તુ જોવાની છે અને જે નુકસાન થયું છે એ મેન્ટેનન્સ સંસ્થાના પરવ્યુમાં જ આવે છે એટલે સંસ્થા એ મેન્ટેનન્સ એના ખર્ચને જોખમે કરશે. ગંદકી માટે આપે જણાવ્યું એમ પાણી પ્રોપરલી જતું નથી એવી વાત છે અને અમારો સેનિટેશન ડિપાર્ટમેન્ટ આજે તપાસ કરીને એનો યોગ્ય નિકાલ થાય એ માટેની કાર્યવાહી હાથ ધરશે.